નમસ્કાર દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર. વાત કરીશું શ્રાવણના છેલ્લા શનિવારે જન હનુમાન ખાતે ઉમટેલા ભાવિક ભક્તોની. જી હા, પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાની સરહદે આવેલ જંડ ખાતે જન હનુમાનજીના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મહાભારત યુગમાં પાંડવોએ જ્યાં અજ્ઞાત વાસ વિતાવ્યો હતો એવા જાંબુકોડાના જંગલોમાં આવેલ જંડ ખાતે એક જ ખડકમાં કોતરિત હનુમાનજીની શનિદેવ સાથેની પ્રતિમા અહીં તત્કાલીન સમયથી સ્થાપિત છે. તેવા જન હનુમાનજીના દર્શને શ્રાવણ માસના છેલ્લા શનિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. કહેવાય છે કે પાંડવોએ પોતાનો અજ્ઞાત વાસ અહીં વિતાવ્યો હતો, જેના પુરાવા સ્વરૂપે અહીં ભીમની વિશાળ ઘંટી પણ આવેલી છે. દ્રૌપદીને તરસ લાગતા અર્જુને જમીનમાં બાણ મારતા પાણીનો ફુવારો થયો તે ઝરણું આજે પણ અહીં વહી રહ્યું છે અને અહીંના ઘોર જંગલને હિડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, રાજપીપળા, દાહોદ સહિત રાજ્યભરમાંથી અહીં ભાવિક ભક્તોની ભીડ ઉમટે છે. શુક્રવાર સાંજથી જ ભક્તોનું આગમન શરૂ થઈ જાય છે. જંગલ વિસ્તારમાં આવેલ હોવાને લઈ લોકોને 10 કિલોમીટરનું અંતર ચાલીને આવવું પડે છે, છતાંય અહીં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટતી જોવા મળે છે. પોતાની માનતાઓ પૂરી થતાં ભક્તો અહીં તેલ ચડાવે છે. ભક્તો માટે અહીં સ્વયંસેવી સંસ્થાઓ અને મંડળો દ્વારા મોટી સંખ્યામાં પ્રસાદી સહિત ચા પાણી નાસ્તાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં આ એ જ કુંડ છે કે જ્યાં અર્જુને બાણ મારતા પાણી નીકળ્યું હતું અને આ જે દ્રશ્યો છે જંડ હનુમાન મંદિરના દ્રશ્યો છે કે જ્યાં હજારોની જે ભીડ છે ઉમટી છે. શ્રાવણ માસના છેલ્લા શનિવારે દૂર દૂરથી લોકો બાઇક, કાર સહિતના જે વાહનો છે લઈને આવે છે, છતાંય તેમને આ વાહનો 10 કિલોમીટરના અંતરે મૂકીને પગપાળા અહીં આવવું પડે છે. ત્યારે શ્રાવણ માસના છેલ્લા શનિવારે પણ જંડ હનુમાન ખાતે ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. ભાવિક ભક્તોએ હનુમાનજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. જંડ હનુમાન જે જાંબુઘોડા તાલુકાની અંદર આવેલું છે ત્યાં અત્યારે સાવનનો છેલ્લો શનિવાર છે. છેલ્લા શનિવારે ભક્તોનું ઘોડાપૂર બહુ જ ઉમટે છે અને જ્યાં પાછળની સાઈડે હનુમાન દાદાની જે મૂર્તિ દેખાય છે તે પાંડવો અજ્ઞાતવાસ જે ટાઈમે રહ્યા હતા એ ટાઈમે પથ્થરમાંથી એ લોકોએ મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને અહીંયા એક કૂવો પણ આવેલો છે, ઘંટી પણ આવેલી છે અને અત્યારે છેલ્લા શનિવારે ભક્તોનું ખૂબ જ ઘોડાપૂર છે અને અત્યારે ચુસ્ત બંદોબસ્ત પોલીસ દ્વારા પણ ખૂબ કરવામાં આવ્યો છે અને ધીરે ધીરે ભક્તોનું ઘોડાપૂર વધી રહ્યું છે. અંદાજે 50,000ની આસપાસ પબ્લિક અહીંયા અત્યારે આવે છે. અમારું ગણેશ સોસાયટીનો એક ગ્રુપ છે, અમે દર વર્ષની જેમ અહીંયા આગળ આવીએ છીએ શ્રાવણ માસમાં, કારણ કે શ્રાવણ માસ એક પવિત્ર માસ છે એટલે દર શ્રાવણના છેલ્લા શનિવારે અમે જંડ હનુમાન આવીએ છીએ. અને જંડ હનુમાન હનુમાનજીની એવી મંદિર છે કે જ્યાં આગળ અમારી બધી મનોકામના પૂરી થાય છે અને અમે દર વર્ષે 8-9 કિલોમીટર ચાલતા આવીએ છીએ બાઈકો મૂકીને. અને અહીં આગળ જઈએ આપણે તો અહીં આગળ ભીમની ઘંટી આવેલી છે અને આ રામે બાંધ મારેલું છે અહીં આગળ, અને અહીં આગળ પાણી હંમેશા માટે આવતું રહે છે, પાણી બંધ નહીં થતું અને દર વર્ષની જેમ અમે બધા આવતા રહીએ છીએ અહીં આગળ. હનુમાન દાદાને ત્યાં વર્ષોથી આ શનિવારનો બહુ મહિમા છે અને મહિમાના લઈ અને દરેક ભક્તો આ દિવસના બહુ જ ભક્તો અહીંયા આવી અને દર્શનનો પણ લાભ લે છે અને એ દર્શનનો લાભ લેનાર જનાર ભક્તોને અમારા મંદિર રાજરાજેશ્વરી મેલડી માતાજી ત્રિમૂર્તિ મંદિર પરોલી ધામ દ્વારા છેલ્લા 18 વર્ષથી શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે અને દરેક ભક્તો આ પ્રસાદનો લાભ લે છે અને દરેક ભક્તો આવતા પણ લાભ લે છે અને જતા પણ આ પ્રસાદીનો લાભ લે છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર્થ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.